જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે આજે જીજી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. સાથે જ સાંસદના પરિવારજનોએ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા, જીજી હોસ્પિટલના કોરોના નોડલ ડોક્ટર SS ચેટર્જી તથા MP શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વેક્સિન લીધા પછી સાંસદ પૂનમબેને હજુ પણ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને અચૂક વેક્સિન લઈ લેવા અનુરોધ કરી તમામ સાવધાનીઓ રાખવા પણ અપીલ કરી હતી. સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે જ્યારે મજબૂતીથી લડી રહ્યા હોય, ઝઝૂમી રહ્યા હોય, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પાસે આજે આ મહામારી સામે લડવાનું એક મજબૂતમાં મજબૂત હથિયાર કોઈ હોય તો એ વેક્સિનેશન છે. આજે મારો બીજો ડોઝ મેં વેક્સિનનો લીધો અને વેક્સિનની સાથે સાથે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી કહે છે એમ દવાઈ ભી ઓર કડાઈ ભી, એટલે વેક્સિન આપણે સૌને વધુ ઇમ્યુનિટી આ મહામારી સામે લડવાની આપે છે, પણ એની સાથે આપણે સતત માસ્ક પહેરવાનો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું અને હાથ સેનિટાઈઝ કરવાનું. આજે જ્યારે મેં મારો બીજો ડોઝ લઈ લીધો છે, મને એટલી ખબર છે કે બીજા ડોઝથી મને ઘણી હદે આ મહામારી સામે, આ વાયરસ સામે લડવાની ક્ષમતા મળશે, પણ એની સાથે સાથે મારી માટે આજે પણ માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને હાથ સાફ રાખવા, ધોતા રહેવું એ અનિવાર્ય છે. હું આપ સૌને અપીલ કરું છું કે આપણે સૌ આ કોરોના વાયરસ તરફ ખૂબ જાગૃતતાથી આપણી જાતને સુરક્ષિત બનાવીએ, એમાં વેક્સિન લઈએ અને કડાઈ બી એટલે કે આ બધી પ્રિકોશન્સ પણ લઈએ. એટલે આપ સૌને અપીલ કરું છું કે વેક્સિનેશન આપનો વારો આવે, એજ ગ્રુપ મુજબ જેવું આપનું નામ રજીસ્ટર થાય એ પ્રમાણે વેક્સિન પણ ચોક્કસ રહ્યો, અને વેક્સિન પછી પણ એવું ના વિચારો, વેક્સિન આપણે સુરક્ષિત કરે છે પણ છતાંય આ બિલકુલ વાયરસ આપણને ના લાગે એના માટે સતત માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ સાફ કરતા રહ્યો, આટલું આપણે ધ્યાન રાખશું તો મને ખાતરી છે આપણે સૌ આ મહામારી સામે મજબૂતીથી આપણે સૌ વિજય બનશું. એટલે આ મહામારીને પરાસ્ત કરવા માટે આપણે સૌ સાથે મળી જાગૃત થઈએ અને તમામ પ્રિકોશન્સ લઈએ અને વેક્સિનેશન ચોક્કસ લઈએ. તાજેતરમાં જીજી હોસ્પિટલમાં સફાઈકર્મી મહિલાઓ વચ્ચે થયેલો ઝઘડો મોટી બબાલમાં પરિવર્તિત થઈ ગયો હતો. બેકાબુ ટોળાને કાબૂમાં લેવા પોલીસની મદદ લેવી પડી હતી. આ ઘટના પછી વાલ્મીકી સમાજ તથા સફાઈ કામદારો ન્યાયની માંગ સાથે લાલ બંગલા સર્કલ પર ધરણા પર બેઠા છે. આજે સુરેન્દ્રનગરના કોંગ્રેસી ધારાસભ્ય નૌશાદ સોલંકી જામનગર આવી પ્રદર્શનકારી સફાઈકર્મીઓને મળ્યા હતા. ઉપરાંત સમગ્ર મુદ્દે SPને પણ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરની સમર્પણ હોસ્પિટલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ આગામી 3 દિવસમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટ દ્વારા દર કલાકે 10 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરી શકાશે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં કુલ 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન છે.